નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું ફોરેસ્ટ ગાર્ડ એક્ઝામના જે ત્રીજો ભાગ છે એમાં ચર્ચા કરીશું. બીજા ભાગમાં આપણે 50 પ્રશ્નો લીધા, હવે ત્રીજા ભાગની અંદર આપણે બીજા 50 પ્રશ્નોની ચર્ચા કરીશું. ચલો આજનો વિડીયો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, પ્રાચીન શહેર હડપ્પા કઈ નદીના કિનારે વસ્યું હતું? જવાબ આવશે રાવી. બીજો પ્રશ્ન જોઈએ આપણે. બીજો પ્રશ્ન છે, નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ મિત્રો આવશે ઈસ્વીસન 1994માં. 53મો જોઈએ આપણે, ફિલાટેલી શબ્દ કયા ક્ષેત્ર માટે વાપરવામાં આવે છે? જવાબ આવશે ટપાલ ટિકિટ. 54મો જોઈએ આપણે, હિપેટાઇટિસ સી વાયરસ કયા રોગ માટે જવાબદાર છે? જવાબ આવશે લીવર કેન્સર. 55મો જોઈએ, ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સૌ પ્રથમ સદી કરનાર ખેલાડી કોણ છે? જવાબ મિત્રો આવશે લાલ અમરનાથ. 56મો જોઈએ, ચેસ બોર્ડમાં કુલ કેટલા સ્ક્વેર હોય છે? જવાબ મિત્રો આવશે 64. 57મો જોઈએ, નીચે આપેલા વાક્યમાંથી સર્વનામ શોધી મેઘા અને માયા સૌપ્રથમ વાડીએ ગયા તે પછી તેનો લીલા પોક ખાવા બેઠા? જવાબ મિત્રો આવશે તેઓ. 58મો જોઈએ, બ્લક્સર યુદ્ધમાં કોનો પરાજય થયો? જવાબ મિત્રો આવશે સિરાજ ઉદ દોલા. 59મો જોઈએ, કયા સંસારી પ્રિયદર્શની તરીકે ઓળખાતા હતા? જવાબ મિત્રો આવશે ઇન્દિરા ગાંધી. 60મો છે, નીચેનામાંથી કયા સ્થળે કુંભ મેળો યોજાતો નથી? જવાબ મિત્રો આવશે દ્વારકા. 61મો છે, શ્રીનગર કઈ નદીના કિનારે વસેલું શહેર છે? જવાબ મિત્રો આવશે ઝેલમ નદીના કિનારે. 62મો પ્રશ્ન જોઈએ. 62મો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ કયો છે? જવાબ મિત્રો આવશે ખૂબસૂરત સી. 63મો પ્રશ્ન છે, ભારતમાં ક્રિકેટ નું સૌથી મોટું સ્ટેડિયમ કયા સ્થળે આવેલું છે? જવાબ મિત્રો આવશે કોલકાતા. 64મો પ્રશ્ન છે, ઓક્સફર્ડ યુનિવર્સિટી કયા દેશમાં છે? જવાબ મિત્રો આવશે ઇંગ્લેન્ડ. 65મો છે, વસ્તી ગણતરીનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ મિત્રો આવશે માલ્થેસ. 66મો છે, નીચેનામાંથી કયા જિલ્લામાં દરિયા કિનારો નથી? વિકલ્પો જોઈએ આપણે, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને રાજકોટ. જવાબ મિત્રો આવશે સુરેન્દ્રનગર. 67મો પ્રશ્ન છે, રોમન પદ્ધતિ અનુસાર સી મૂળાક્ષર નીચેનામાંથી કઈ એક સંખ્યા દર્શાવે છે? જવાબ મિત્રો આવશે 100. 68મો પ્રશ્ન છે, રામકૃષ્ણ પરમહંસ સંસારી નામ કયું હતું? જવાબ મિત્રો આવશે ગદાધર. 69મો પ્રશ્ન છે, હિન્દુ ધર્મમાં કેટલા સંસાર હોય છે? જવાબ મિત્રો આવશે 16. 70મો પ્રશ્ન છે, ધ સન્ડે ટાઈમ્સ કયા દેશનું પ્રતિષ્ઠિત દૈનિક છે? જવાબ મિત્રો આવશે બ્રિટન. 71મો પ્રશ્ન જોઈએ. 71મો પ્રશ્ન છે, ગુજરાતી શબ્દકોશની કોષમાં નીચેનામાંથી કયો શબ્દ ચોથા ક્રમે આવશે? જવાબ મિત્રો આવશે ગર્ભ. 72મો પ્રશ્ન છે, 20મી સદીનો છેલ્લો એશિયાઈ રમોત્સવ કઈ સાલમાં યોજાયો હતો? જવાબ મિત્રો આવશે 1998. 73મો પ્રશ્ન છે, રબરનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્યમાં થાય છે? જવાબ મિત્રો આવશે કેરળ. 74મો પ્રશ્ન જોઈએ, 74મો, વિશ્વનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? જવાબ મિત્રો આવશે કાસ્પિયન. 75મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો એક છંદમાં 17 અક્ષરો હોતા નથી? જવાબ મિત્રો આવશે વસંતલિકા. 76મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા શહેરને
પાંચ સમુદ્રનું બંદર કહે છે? જવાબ મિત્રો આવશે પારાદ્વીપ. 77મો છે, વિશ્વ પુસ્તક દિન કયા દિવસે ઉજવવામાં આવે છે? જવાબ મિત્રો આવશે 13 એપ્રિલ. 78મો છે, એક વસ્તુને રૂપિયા 72માં વેચવાથી 20% ખોટ જાય છે તો તે વસ્તુ મૂળ કિંમત કેટલી હશે? જવાબ મિત્રો આવશે 90. 79મો પ્રશ્ન જોઈએ આપણે. x-3, x-1, x+1 અને x+√3 નો મધ્યસ્થ કેટલો થાય? જવાબ મિત્રો આવશે x. 80મો પ્રશ્ન છે, માનવ મંદિરમાં અપૂરતી લોહીની પૂર્તિને શું કહે છે? જવાબ મિત્રો આવશે ઇસ્કમિયા. 81મો છે, જો એક્સ વાયના 90% એક્સ હોય તો એક્સના કેટલા ટકા વાય થાય? જવાબ મિત્રો આવશે 111.1. 82મો પ્રશ્ન છે, 82મો પ્રશ્ન જોઈએ આપણે. પી ક્યુનો ભાઈ છે, આર ક્યુની માતા છે, તો SRનો પિતા છે, TSની માતા છે, તો જણાવો ટી અને પી વચ્ચે સો સંબંધ છે? જવાબ મિત્રો આવશે પપોત્ર. 83મો પ્રશ્ન છે, ઈસ્વીસન 1911 પહેલાં ભારતની રાજધાની કઈ હતી? જવાબ મિત્રો આવશે કોલકાતા. 84મો પ્રશ્ન છે, 25 રૂપિયાના 4% બરાબર કેટલા રકમ થાય? જવાબ મિત્રો આવશે 1 રૂપિયો. 85મો પ્રશ્ન છે, કયું શહેર મોટોરોના શહેર તરીકે પ્રખ્યાત છે? જવાબ મિત્રો આવશે ડેટ્રોઇટ. 86મો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની પ્રેરણા કયા દેશના બંધારણમાંથી લીધી છે? જવાબ મિત્રો આવશે અમેરિકા. 87મો પ્રશ્ન છે, કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાવવામાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેનામાંથી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે? જવાબ મિત્રો આવશે હેબિયસ કોર્પસ. 88મો પ્રશ્ન છે, રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યો જરૂરી હોય છે? જવાબ મિત્રો આવશે 1/10, 1:10. અને સુપ્રીમ કોર્ટ દ્વારા IT એક્ટની કલમ 66A નાબૂદ કરવામાં આવેલ છે તેમાં માનવીના કયા અધિકારનું હનન થયું નથી? જવાબ મિત્રો વાણી સ્વાતંત્ર્ય. 90મો પ્રશ્ન છે, નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ હતા? જવાબ મિત્રો આવશે ગુલઝારીલાલ નંદા. 91મો પ્રશ્ન છે, નીચેનામાંથી CBDTના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા? જવાબ મિત્રો આવશે રાની નાયર. 92મો પ્રશ્ન છે, વિજ્ઞાપન એજન્સી એસોસિએશન ઓફ ઇન્ડિયા એ વર્ષ 2016નો લાઇફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર કોને આપ્યો? જવાબ મિત્રો આવશે શ્રીનિવાસ કાશ્મીર સ્વામી. 93મો પ્રશ્ન છે, કેન્દ્રીય ઇન્ફોર્મેશન ટેકનોલોજીના નવા સચિવના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા? જવાબ મિત્રો આવશે અરુણા સુંદર રાજન. 94મો પ્રશ્ન છે, ન્યાયમૂર્તિ દિલીપ બાબા સાહેબ ભોસલેની નીચેનામાંથી કઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે? જવાબ મિત્રો આવશે અલ્હાબાદ હાઈકોર્ટ. 95મો પ્રશ્ન છે, લુઈઝ હેમિલ્ટને 31 જુલાઈ 2016ના રોજ નીચેનામાંથી કઈ ક્વિન્ફિલા 1 રેસનો કિતાબ જીત્યો? જવાબ મિત્રો આવશે જર્મન ગ્રાં પ્રિન્સ. 96મો પ્રશ્ન છે, 96મો પ્રશ્ન જોઈએ આપણે. પ્રો કબડ્ડી સિઝન 14માં નીચેનામાંથી કઈ ટીમ ખિતાબ જીત્યો? જવાબ મિત્રો આવશે પટના પાઇરેટ્સ. 97મો પ્રશ્ન જોઈએ આપણે, રાજ્યસભા સાંસદ શશિકલા પુષ્પા તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં રહ્યા, તેઓ નીચેનામાંથી કઈ પાર્ટી રાજ્યસભામાં સાંસદ છે? જવાબ મિત્રો આવશે અન્નામુદ્રક. 98મો પ્રશ્ન છે, કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે તાજેતરમાં કઈ જગ્યાએ ઇન્ડિયન
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે IIT ની સ્થાપના કરી? જવાબ મિત્રો આવશે ગોવા. 99મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા રાજ્યની હાઈકોર્ટનું નામ બદલીને સાંસદ પ્રસ્તાવ મૂકવામાં આવ્યું? જવાબ મિત્રો આવશે તમિલનાડુ. અને છેલ્લો અંતિમ પ્રશ્ન જોઈએ, 100મો પ્રશ્ન, લેનોવો ઈ કોમર્સ અને ઓનલાઈન વિભાગના પ્રમુખ બન્યા? જવાબ મિત્રો આવશે રાજેશ થડાની. આ વિડીયોમાં માત્ર આટલું જ. જો તમે હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તો લિંક તમને નીચે મળી જશે, ત્યાં જઈને જોડાઈ શકો છો. જય હિન્દ, જય ભારત.